વિદ્યાર્થીની બહેનો, આરતીબેનના શુભ સવાર. આજે આપણે ધોરણ 12માં ભૂગોળ વિષયની અંદર છૂટી છવાઈ વસાહતોની ચર્ચા કરવાના છીએ. આ છૂટી છવાઈ વસાહત એટલે આપણો યુનિટ 8 જે માનવ વસાહતનો પાઠ હતો એની અંદર આ છૂટી છવાઈ વસાહતનો સમાવેશ થાય છે. જે આજે આપણે આ યુનિટનો 8મો ભાગ એટલે કે છેલ્લા ભાગની ચર્ચા કરવાના છીએ. छूटी छवाई वसाहत अपने अत्यार सुधी जे चर्चाओ करी ए केन्द्रीय वसाहत नी अंदर एटले के सामूहिक वसाहत नी अंदर ग्रामीण वसाहत अने शहरी वसाहत नी चर्चाओ करता हता. छेल्ले आपणे શહેરી વસાહતોની સમસ્યાઓ વિશે ચર્ચા કરી. આજે આપણે વસાહતનો બીજો ભાગ જે છૂટી છવાઈ વસાહત છે એને એટલે કે પ્રકીર્ણ વસાહત છે એની આપણે ચર્ચા કરવાના છીએ. તો જોઈએ આપણે છૂટી છવાઈ અથવા પ્રકીર્ણ વસાહત. સામાન્ય રીતે આવી વસાહત ક્યાં વસવાટ કરે છે, આવી વસાહતો ક્યાં જોવા મળે છે? તો કે પર્વતીય પ્રદેશોમાં અથવા રણ પ્રદેશોમાં અથવા તો ઊંચી ભૂમિવાળા પ્રદેશોમાં આવી વસાહતો જોવા મળે છે. કેમ? અહીંયા આ પર્વતીય પ્રદેશોની અંદર ઊંચાણ વિસ્તાર હોય છે, જેથી ત્યાં આર્થિક પ્રવૃત્તિઓ વધારે જોવા મળતી નથી. એવી રીતે રણ પ્રદેશ પણ એવો છે કે જ્યાં રેતાળ પ્રદેશ છે, રેતીવાળો પ્રદેશ છે, ખેતી થઈ શકતી નથી અથવા તો બીજી કોઈ માનવીની આર્થિક પ્રવૃત્તિ થઈ શકતી હોતી નથી. એવી રીતે ઊંચી ભૂમિવાળા પ્રદેશો છે ત્યાં પણ આવી વસાહત જોવા મળે, ત્યાં પણ આવી સમસ્યાઓ હોય છે કે જે આર્થિક પ્રવૃત્તિની જે સમસ્યાઓ છે એ અહીંયા જોવા મળે છે. જેથી આવા પ્રદેશો જે છે ત્યાં છૂટી છવાઈ વસાહત જોવા મળે. બાકી તો લોકો સમૂહમાં રહેતા હોય છે. આ ઓછા ઘરવાળી વસાહતો છે, જેમ શહેરોની અંદર કે ગામડાઓની અંદર જે ભરચક વસાહતો હતી, એકબીજાની નજીક નજીક અને અડી અડીને જે મકાનો હતા એની બદલે અહીંયા છૂટી છવાઈ વસાહત જોવા મળે. જો એક ઘર અહીંયા કેટલે છે અને બીજું ઘર એનાથી ઘણું દૂર છે, જો એવી રીતે અહીંયા ત્રીજું ઘર છે એ પણ ઘણું દૂર જોવા મળે છે, અહીંયા ઘણું દૂર છે. તો આ રીતે છૂટી છવાઈ હોય. આપણે આગળ ગ્રામ્ય વિસ્તારમાં કે શહેરી વિસ્તારમાં શું હતું, આ મકાન છે આ મકાનને અડીને જ હોય, એકબીજાને એકબીજાની નજીક નજીક હોય છે. ત્યારે છૂટી છવાઈ વસાહતને એક મકાનો જે છે એ એકબીજાથી ઘણા જુદા હોય છે, દૂર દૂર હોય છે. એટલે અહીં રહેતા જે લોકો છે એ એક સાંસ્કૃતિક લક્ષણોથી જોડાયેલા હોતા નથી. આ બધાના સાંસ્કૃતિક બાબતો પણ અલગ અલગ હોય છે, જુદી જુદી હોય છે. કારણ કે એકબીજાના નજીક નથી એટલે એકબીજાની કોપી ના કરે. આપણે બધા શું કરીએ છીએ, એકબીજાની કોપી કરીએ છીએ. ત્યારે અહીંયા એવી કોપી હોતી નથી એટલે એમની જે સાંસ્કૃતિક લક્ષણો છે એ પણ એકબીજાથી જુદા જુદા પણ હોય છે. અને એકબીજા સાથે સંસ્કૃતિ ઘણાની જોડાયેલી પણ હોય છે, પણ મોટે ભાગે આ લક્ષણો જે છે એકબીજા સાથે જોડાયેલા હોય છે, પણ એકબીજાની કોપી હોતી નથી. આફ્રિકાની અંદર આવી છૂટી છવાઈ વસાહતો મોટી સંખ્યામાં જોવા મળે છે. કારણ કે આફ્રિકા એવો દેશ છે કે જે હજુ પણ વિકસિત નથી, હજુ વિકાસશીલ દેશ છે. અહીંયા જંગલોનું પ્રમાણ પણ ઘણું વધારે છે, ગાઢ જંગલો પણ આવેલા છે, રણ પ્રદેશો પણ અહીંયા છે. તો અહીંયા આફ્રિકાની અંદર આવી છૂટી છવાઈ વસાહત વધારે છે, એથી જ છૂટી છવાઈ વસાહત છે. ભારતની અંદર પણ આવી છૂટી છવાઈ વસાહત જોવા મળે છે, જે ઉત્તર કર્ણાટકમાં, હિમાચલ પ્રદેશમાં, સિક્કિમમાં, પશ્ચિમ બંગાળમાં, બંગાળના ઉત્તર ભાગમાં અને ગુજરાતના પૂર્વીય ડુંગરાળ પ્રદેશોમાં આવી છૂટી છવાઈ વસાહત જોવા મળે છે. આગળ આપણે નકશાની અંદર સમજશું. ચીનના પર્વતીય પ્રદેશોમાં પણ આવી છૂટી છવાઈ વસાહત જોવા મળે છે અને આવા છૂટા છવાયા ઘરો અહીંયા જોવા મળતા હોય છે. સ્વાભાવિક છે કે
છૂટી છવાઈ વસાહતો જે છે એનું નિર્માણ સ્થાન જ્યાં હોય ત્યાં પ્રાકૃતિક મુશ્કેલીઓ પણ વધુ જોવા મળે છે. અહીંયા પ્રાકૃતિક મુશ્કેલીઓ છે. આગળ આપણે જોયું ને કે આ વસાહત ક્યાં વસવાટ કરે છે, તો કે પર્વતીય પ્રદેશોમાં. અહીંયા પર્વતીય પ્રદેશો દેખાડેલા છે. જો આ પર્વતીય પ્રદેશની અંદર આવા માનવ વસાહત છે, જેથી અહીંયા પ્રકૃતિની દ્રષ્ટિએ મુશ્કેલી અનુભવાય છે. માની લો કે આપણે અહીંયા એક ઘરેથી બીજા ઘરે જવું છે, કે આપણા ખેતરની અંદર આપણે જવું છે, તો પહેલા તો ડુંગર ચડવો પડશે અથવા તો ડુંગર ઉતરવો પડશે, ત્યારે આપણે એ જગ્યાએ પહોંચીશું. એટલે શરીર કેવા હોવા જોઈએ, ખડતલ હોવા જોઈએ. જ્યારે એની સરખામણીમાં ગામડાઓની અંદર અરે કે મેદાનોની અંદર વસતા જે લોકો છે એ સરળતાથી એકબીજાને ત્યાં જઈ શકતા હોય છે. એટલે પ્રાકૃતિક મુશ્કેલીઓ હોય છે. રણ પ્રદેશ હોય તો રણ પ્રદેશમાં પણ એવું જ બનતું હોય છે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો કે રેતીને પાર કરી કરીને જવું પડતું હોય છે. અહીંયા સુખ સુવિધા પણ ઘણી ઓછી હોય છે, અને આર્થિક દ્રષ્ટિએ આપણે જોઈએ તો આર્થિક સદ્ધરતા પણ ઘણી ઓછી હોય છે. કારણ કે ત્યાં જે આર્થિક પ્રવૃત્તિઓ હોય છે એ પણ ઘણી ઓછી જોવા મળે છે, એ ઘણી ઓછી છે. એટલે ત્યાંના સ્કોપ છે એ ઘણા ઓછા હોય છે, એટલે આર્થિક પ્રવૃત્તિ પણ ઓછા પ્રમાણમાં થઈ શકતી હોય છે. અહીંયા નકશાની અંદર આપણે જોઈએ કે ભારતની અંદર કઈ જગ્યાએ આવી વસાહતો જોવા મળે છે, તો કે ભારતમાં ઉત્તર કર્ણાટકના પ્રદેશમાં. અહીંયા આપણે જોઈએ તો કર્ણાટકનો જે પ્રદેશ છે એ આ કર્ણાટક છે, કર્ણાટક રાજ્ય. એ કર્ણાટક રાજ્યના આ ઉત્તરના ભાગની અંદર આવી વસાહતો જોવા મળે છે, કારણ કે અહીંયા ઘણો ખરા ડુંગરાળ વિસ્તાર પણ છે. એ સિવાય હિમાચલ પ્રદેશની અંદર, હિમાચલ પ્રદેશ આ જે છે એ હિમાચલ પ્રદેશ છે. તમને ખબર છે કે આ પ્રદેશ છે એ હિમાલયનો પર્વતમાળા છે, એટલે અહીંયા ઊંચાઈને કારણે પણ આવી છૂટાછવાયા ડુંગરાળ પ્રદેશ જોવા મળે છે. એ સિવાય સિક્કિમ, અહીંયા સિક્કિમ, સિક્કિમમાં પણ હિમાલય પર્વતમાળા આવેલી છે, એટલે અહીંયા પણ છૂટી છવાઈ વસાહત જોવા મળે છે. એ સિવાય પશ્ચિમ બંગાળના ઉત્તર ભાગના અંદર પણ છૂટી છવાઈ વસાહત છે. આ જે છે એ પશ્ચિમ બંગાળનો વિસ્તાર છે, તો આ પશ્ચિમ બંગાળની અંદર પણ ડુંગરાળ પ્રદેશો છે, એટલે અહીંયા પણ છૂટી છવાઈ વસાહત છે. ગુજરાતની અંદર પણ આવી છૂટી છવાઈ વસાહત છે, જે ગુજરાતના પૂર્વીય ડુંગરાળ પ્રદેશની અંદર, પૂર્વના વિસ્તારની અંદર, ભારત અને ગુજરાતની આ પૂર્વ ભાગમાં અહીંયા જે છે આ પૂર્વ વિસ્તારની અંદર આખી શું છે, અરવલ્લી પર્વતમાળા છે, તો અહીંયા પણ આ ડુંગરાળ પ્રદેશો છે, અહીંયા પણ આવી છૂટી છવાઈ વસાહતો જોવા મળે છે. તો આ છૂટી છવાઈ વસાહત સાથે આપણે માનવ વસાહતોનું અહીંયા આ પાઠ છે એ પૂર્ણ કરીએ છીએ. આ પાઠની અંદર તમે દરેક મુદ્દાઓને વધુ સારી રીતે સમજી શક્યા છો એવી હું આશા રાખું, અને એ સાથે હું દરેકને આવજો બાય બાય કહું છું. તો હવે પછી આપણે આગળના હપ્તાની અંદર નવો પાઠ લઈને આવીશું. તો આ માનવ વસાહત છે એ માનવ વસાહતનું એક ઉત્તમ ઉદાહરણ અહીંયા તમને મેં બતાવેલું છે. તો આ વિડીયો તમને ગમ્યા હોય તો તમે એને લાઈક જરૂરથી કરશો, જેથી મને પણ ખ્યાલ આવે કે તમે આ વિડીયોને જોયા છે, બીજાને પણ લાભ મળે એથી તમે આ વિડીયોને વધુ ને વધુ તમારા મિત્રો સુધી શેર કરજો અને એમને સબસ્ક્રાઈબ કરવાનું કહેજો, જેથી નવા વિડીયો છે એ તમને મળી શકે. કોમેન્ટ બોક્સમાં તમારી કોમેન્ટ જરૂરથી લખશો, સારી કે ખોટી કોઈ પણ કોમેન્ટ તમે લખી શકો છો, અને કંઈ નવું જાણવું હોય તો પણ તમે કોમેન્ટ બોક્સમાં જણાવશો, જેથી હું તમને એ જણાવી શકું. તો હવે આપણે આગળના હપ્તાની અંદર નવો પાઠ લઈને આવીશું.